કેન્સર વિદ્યાર્થી મિત્રો જય અંબે. ગઈકાલના વિડીયોમાં એટલે આગળના ભાગમાં આપણે સંજ્ઞા અને સંજ્ઞા વિશેના પ્રકાર અને સંજ્ઞાની માહિતી અને એના પાંચ પ્રકાર અને એક ઉપરાંત એટલે છ પ્રકારની આપણે વાત કરી હતી અને હવે આજે તે ઉદાહરણ સહિત આપણે સમજવાનું છે. તો મિત્રો આપણે આગળ જોઈ રહ્યા કે વ્યક્તિવાચક સંજ્ઞા, જાતિવાચક સંજ્ઞા, સમૂહવાચક સંજ્ઞા, ક્રિયાવાચક સંજ્ઞા, ભાવવાચક સંજ્ઞા અને દ્રવ્યવાચક સંજ્ઞા એ છ પ્રકાર આપણે જોયા અને તેની વ્યાખ્યા પણ એટલે કે સમજૂતી પણ આપી અને વ્યાખ્યા સહિત ઉદાહરણ પણ ગઈકાલના વિડીયોમાં એટલે આગલા વિડીયોમાં આપણે જોઈ ગયા. હવે એની શોર્ટ ફોર્મ પણ શું હતું તે પણ આપણે સમજી ગયા. જાગૃતિ સભા એ રીતે આપણે સમજી શકીએ છીએ. હવે આજે આપણે ઉદાહરણ સહિત જોવાનું રહેશે. તો મિત્રો એક નંબર પર આવીએ વ્યક્તિવાચક સંજ્ઞા. તો વ્યક્તિવાચક સંજ્ઞા છે કોઈ પણ ચોક્કસ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થને દર્શાવવામાં આવતું હોય ત્યારે તે વ્યક્તિવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. તો જોઈએ એનું ઉદાહરણ. આજે બુધવાર છે. તો આજે બુધવાર છે તેમાં વ્યક્તિવાચક સંજ્ઞા આપણે શોધવાની હોય તો વાર તો ઘણા બધા હોય છે પણ પરફેક્ટ રીતે આપણને વારનું નામ આપણને આપવામાં આવ્યું છે. કયો વાર છે? તો બુધવાર. એટલા માટે એને કયું કહેવાય? વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય. તો આપણે એની નીચે અંડરલાઈન કરીશું એટલે બુધવાર એ શું કહેવાય? વ્યક્તિવાચક સંજ્ઞા. હવે નંબર બે ગિરનાર ઊંચો પર્વત છે. તો મિત્રો આમાં આપણે કહીએ કે આમાં વ્યક્તિવાચક શોધવાનું હોય કે થોડુંક અઘરું છે, કપરું છે તો કેવી રીતે આપણે સમજી શકીએ? પર્વત તો આવે પણ પર્વતનું નામ આપણને આપવામાં આવ્યું છે. કયું નામ છે? ગિરનાર. એટલા માટે ગિરનાર એ કયો સંજ્ઞા કહેવામાં આવશે? વ્યક્તિવાચક સંજ્ઞા. એટલા માટે ગિરનાર ઊંચો પર્વત છે આ વાક્યમાં ગિરનાર એ વ્યક્તિવાચક સંજ્ઞા છે. આગળ ગંગા પવિત્ર નદી છે. તો જોઈએ નદીઓ તો હોય છે પણ ઘણી બધી નદીઓ જોવા મળે છે તેમાં આપણને એના નામ દર્શાવેલું છે ગંગા. એટલા માટે એને વ્યક્તિવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. તો ગંગા નીચે આપણે અંડરલાઈન કરીશું. હવે મિત્રો વ્યક્તિવાચક સંજ્ઞા તમને ખ્યાલ આવ્યો હશે અને ના ખ્યાલ આવ્યો હોય તો તમે મને પૂછી શકો છો. હવે નંબર બે જાતિવાચક સંજ્ઞા. ગઈકાલે આપણે જોઈ ગયા તેમ આગલા ભાગમાં આપણે જોયું તેમ વ્યક્તિવાચક અને જાતિવાચક બંને જાતિભાઈ તરીકે ઓળખી શકીએ. કેવી રીતે? કેમ કે આપણે વ્યક્તિવાચક અને જાતિવાચક, જાતિ એટલે આખું સમૂહ એટલે જૂથ જથ્થો એનો લેવામાં આવ્યો હોય જાતિનો એટલે સમગ્ર વર્ગ કે જાતિ જેમાં હોય છે તેને જાતિવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ આપણે અહીંયા વ્યક્તિવાચક સંજ્ઞા તરીકે આપણે જોયું કે આમાં જોયું કે ગિરનાર ઊંચો પર્વત છે. હવે આપણને એવું કહેવામાં આવે કે આમાંથી જાતિવાચક સંજ્ઞા શોધો અને એનું નામ કહો તો કેવી રીતે આપણે કહી શકીએ કે ગિરનાર ઊંચો પર્વત છે? તો ગિરનાર એ આપણને નામ આપવામાં આવ્યું છે. કેમ? કેમ કે વ્યક્તિ તરીકે ઓળખી શકાય અને જ્યારે આપણે જાતિવાચક શોધવાનું હોય ત્યારે આપણે પર્વતને ધારણ કરીએ છીએ એટલે પર્વત લખી શકીએ. કેમ? કેમ કે એ આખો જાતિનો સમૂહ આવરી લેવામાં આવ્યો છે એટલા માટે એ પર્વત આમાં પર્વત એ શું કહેવાય? જાતિવાચક સંજ્ઞા. હવે એના ઉદાહરણ જોઈએ કે વિદ્યાર્થીઓ ભણે છે. તો મિત્રો વિદ્યાર્થીઓ તો હોય પણ પર્ટિક્યુલર કોઈ આપણને નામ આપવામાં આવ્યું નથી. કેમ? કેમ કે એ આખો સમૂહ સમગ્ર વર્ગ આવરી લેવાયો છે કે એમાં વિદ્યાર્થીઓ છે એક પણ વિદ્યાર્થીનું આપણને નામ અપાયું નથી એટલા માટે એના જાતિવાચક તરીકે વિદ્યાર્થીઓ આવશે. તો આમાં શું આવશે? વિદ્યાર્થીઓ. તેની નીચે આપણે અંડરલાઈન કરી. હવે આગળ છે ભારતમાં ઘણા રાજ્યો આવેલા છે. આપણો દેશ ભારત છે એ નામ આપી દીધેલું છે એને જ્યારે વ્યક્તિવાચક તરીકે ઓળખવામાં આવે છે જ્યારે આપણને રાજ્ય આપ્યું છે રાજ્યો એ સમગ્ર વર્ગ આવરી લેવાયું છે. રાજ્ય ઘણા બધા છે એટલા માટે આખો જાતિ અને સમગ્ર વર્ગ એમાં આવરી લેવામાં આવ્યો છે એટલા માટે રાજ્ય શું કહેવાશે? જાતિવાચક સંજ્ઞા. તો મિત્રો આ બીજી હતી જાતિવાચક સંજ્ઞા. જેને જાતિવાચક સંજ્ઞા આવડે તેને વ્યક્તિવાચક સંજ્ઞા ઓટોમેટિક આવડી જશે. તો આ
પૂરક છે એટલા માટે બંને તમને અને બધાને આવી આવી આવડી શકે છે હવે આગળ બીજું સમૂહવાચક સંજ્ઞા તો સમૂહ જો મિત્રો એમાં સમૂહ આપણને આપવામાં જ આવ્યો છે કે સમૂહવાચક સંજ્ઞા એટલે આખો સમૂહ આખો વર્ગ આખો જૂથ જે ટોળું આપણે કહીએ કે સમૂહ રીતે દર્શાવવામાં આવ્યો હોય ત્યારે તેને સમૂહવાચક સંજ્ઞા કહેવાય તો સમૂહ કે જૂથ દર્શાવવામાં આવ્યું હોય ત્યારે સમૂહવાચક સંજ્ઞા કહેવામાં આવે છે તો આપણે ગાયોનું ટોળું જાય છે તો જો મિત્રો ગાયોનું એ પણ બહુવચન આપ્યું છે અને ટોળું ટોળું એ શું છે આખો સમૂહ જૂથ છે તો ટોળું શું છે શું આવશે સમૂહમાં આવશે આપણે એમ તો કહ્યું નથી અહીંયા કે ગાયોનું ટોળું જાય છે ગાય તો એક જ હોય છે અને ગાયો એટલે ઘણી બધી ગાયો હોય છે એટલા માટે ટોળું એટલે ટોળું શું આવશે સમૂહવાચક સંજ્ઞા તો આપણે સમૂહવાચક તરીકે આની નીચે અંડરલાઈન કરીએ ટોળું હવે આગળ રાત્રે આકાશમાં તારાઓનું ઝુંબું દેખાય છે તો જો મિત્રો આપણને તારાઓ તો ઘણા બધા એટલે તારાઓ પણ એક સમૂહ કહેવાય અને ઝુંબું એટલે જૂથ ઘણા બધા તારાઓ જોવા મળે છે એટલા માટે આખું તારાઓનું ઝુંબું એ આપણે સમગ્ર વર્ગમાં ગણી શકીએ એટલા માટે એને સમૂહવાચક સંજ્ઞા તરીકે ઓળખી શકાય અને ફક્ત ને ફક્ત ખાલી ઝુંબું લખવું હોય તે પણ યોગ્ય ગણાશે તો મિત્રો આ હતું સમૂહવાચક સંજ્ઞા હવે આગળ દ્રવ્યવાચક સંજ્ઞા તો જથ્થોમાં દ્રવ્ય રૂપે લેવામાં આવતો હોય ત્યારે તેને દ્રવ્યવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે ઉદાહરણ તરીકે ગાયલને લોહી નીકળતું હતું ગાયલ ગાયલ કોને કહી શકીએ આપણે ગાયલ એટલે જેને ઈજા થઈ હોય તે જેને વાગ્યું હોય અને એને પીડા થતી હોય ત્યારે તેને ગાયલ વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે તો ગાયલને લોહી નીકળતું હતું તો મિત્રો તમને એવું થતું હશે કે મેડમે એમ કીધું છે કે કોઈ જથ્થો કે કોઈ માપ હોય ત્યારે એને દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે પણ આ ઉદાહરણમાં આપણે જોઈએ કે ગાયલને લોહી નીકળતું હતું આમાં કોઈ જથ્થો પણ નથી આપ્યો કોઈ માપ પણ આપવામાં આવ્યું નથી તો મિત્રો એક વસ્તુ છે કોઈ પણ વસ્તુ આપણે જથ્થો હોય કાલે પહેલા આગળના વિડીયોમાં કહ્યું હતું કે કોઈ પણ માપ દૂધ લઈએ ચા લઈએ ખાંડ લઈએ ચોખા લઈએ ગમે તે લઈએ આપણે તેમાં આપણને દ્રવ્ય કોઈ પણ માપ જથ્થો જોવા મળે છે તો આમાં તમને ખ્યાલ આવી ગયો હશે કે લોહી છે તો લોહી પણ એક માપ જ કહેવાય લોહી પણ એક પ્રવાહી કહેવાય કઈ વસ્તુ આપણને વાગ્યું હોય ત્યારે આપણને લોહી નીકળે છે ત્યારે એ શું કહેવાય છે એક જથ્થો જ કહેવાય એક માપ જ કહેવાય એટલા માટે આમાં શું આવશે દ્રવ્યવાચક સંજ્ઞા તરીકે કયું આવશે લોહી એટલે લોહીની નીચે આપણે અંડરલાઈન કરીએ હવે આગળ ફર્નિચર લાકડામાંથી બને છે જો આમાં પણ કોઈ જથ્થો કે કોઈ માપ નથી પણ લાકડું એટલે કિલો પર બે કિલો પર ત્રણ કિલો પર એ રીતે આપણે જથ્થો આખો લઈ શકીએ છીએ એટલા માટે લાકડું શું છે દ્રવ્યવાચક સંજ્ઞા તો આની નીચે આપણે અંડરલાઈન કરીએ પછી આગળ હું દૂધ પીઉં છું આગળ તરત જ આઈડિયા આપણને આવી જાય કેમ કે લિક્વિડ છે પ્રવાહી છે એટલા માટે આપણે હાથ મીચીને પણ દૂધની નીચે અંડરલાઈન કરી શકીએ અને મિત્રો નાના બાળકોને આપણે નીચે અંડરલાઈન કરવાનું આવે છે જ્યારે નવ દસ અગિયાર ના બાળકોને આ અને એક વાક્ય આપવામાં આવ્યું હોય કોઈ પણ આમાંથી એક વાક્ય આપવામાં આવે છે અને જણાવે છે કે આમાંથી કઈ સંજ્ઞા છે એની નીચે અંડરલાઈન કરો અને એનો પ્રકાર પણ જણાવો એટલે મોટા સ્ટુડન્ટ્સ અને મોટા વિદ્યાર્થીઓ આ ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે આપણને ફક્ત ને ફક્ત ખાલી વાક્ય જ આપવામાં આવ્યું હોય છે પરંતુ આપણે એની નીચે અંડરલાઈન પણ કરવાની છે કે કયું છે અને એનો પ્રકાર પણ કયો છે એટલા માટે આપણે આ અલગ અલગ આપણે પ્રકાર ઓળખવાના રહેશે અને એમાં કયા કયા પ્રકારમાં કઈ કઈ વસ્તુઓ આવતી હોય છે તે પણ આપણે જોવાનું હોય છે મિત્રો આ હતું દ્રવ્યવાચક સંજ્ઞા હવે નંબર પાંચ ભાવવાચક સંજ્ઞા જો આમાં પણ આપણને જોઈને જાય છે આવી જાય છે કે ભાવ ભાવ એટલે એકબીજા પ્રત્યેનો પ્રેમની લાગણી એટલે કોઈ પણ ભાવ રજવાડ કરી શકે સ્પર્શી ન શકાય આપણે ફક્ત ને ફક્ત એનો અનુભવ જ કરી શકીએ છીએ અને એને અનુભવીને આપણે એને રજૂ આપણે ધારો કે હસીએ છીએ હસી તો શકાય છે પણ અંદરથી જે ફિલિંગ છે
તેને આપણે પકડી શકીએ છીએ નહીં કેમ કેમ કે એનો ફક્ત અને ફક્ત અનુભવ જ થઈ શકે છે એટલા માટે જે સ્પર્શ થઈ શકતો ન હોય એને આપણે ભાવવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ તો નંબર 1 ઉદાહરણ જોઈએ રમતી વખતે બાળકમાં ઉત્સાહ જોવા મળે છે જો રમતી રમતી વખતે બાળક એટલે બાળકો તો છે પણ ઉત્સાહ ઉત્સાહ એ શું છે ભાવ દર્શાવે છે તે એને આપણે પકડી શકતા નથી ખાલી ઉત્સાહ એટલે ખુશીનો ભાવ એ રજૂ કરી શકે છે પ્રગટ કરી શકે છે એટલા માટે એને શું આવશે ઉત્સાહ એની નીચે આપણે અંડરલાઈન કરી ઉત્સાહ એ શું છે ભાવ છે એટલા માટે એને ભાવવાચક સંજ્ઞા તરીકે ઓળખી શકાય હવે નંબર 2 નિષ્ફળતાથી હારી ન જવું જો નિષ્ફળતા એ પણ એક આને પહેલામાં ઉત્સાહ ખુશી હતી હવે બીજું છે આપણે એક કહેવત પણ છે ને કે નિષ્ફળતા એ સફળતાની ચાવી છે એટલા માટે એને ઉદાહરણ લીધું છે કે નિષ્ફળતાથી હારી ન જવું કેમ કેમકે નિષ્ફળતા એક ભાવ છે એનો ભાવ રજૂ થયો છે એટલા માટે એને ભાવવાચક સંજ્ઞા કહેવાય તો આપણે આમાં શું કહેવાય છે નિષ્ફળતા એ ભાવવાચક સંજ્ઞા હવે આ હતી ભાવવાચક સંજ્ઞા હવે છેલ્લું છે ક્રિયાવાચક સંજ્ઞા આ ફક્ત અને ફક્ત સમજૂતી માટે છે કદાચ તમને પરીક્ષામાં આવે કે ન પણ આવે તો જો એ ક્રિયાવાચક તો આમાં પણ ક્રિયા એટલે ક્રિયા દર્શાવવામાં આવે છે હલવાની ચાલવાની રમવાની કૂદવાની ખાવાની પીવાની દરેક ક્રિયા તે ક્રિયાવાચક છે ક્રિયા દર્શાવેલી હોય ત્યારે તેને ક્રિયાવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે તો ઉદાહરણ જોઈએ તમે વિડીયો જોઈ રહ્યા છો તો વિડીયો જોવાની એ શું છે ક્રિયા એટલે માટે એ ક્રિયાવાચક સંજ્ઞા કહેવાય તમે વિડીયો જોઈ રહ્યા છો તો જોઈ રહ્યા છે એટલે એ શું છે ક્રિયાવાચક સંજ્ઞા હવે નંબર 2 કેટલાક લોકો ઝડપથી સમજી લે છે જો કેટલાક લોકો ઝડપ પણ એ શું છે ક્રિયા એટલા માટે એને શું કહી શકાય ક્રિયાવાચક સંજ્ઞા એટલે ઝડપથી એ શું કહેવાશે ક્રિયાવાચક સંજ્ઞા તો મિત્રો આ છો ફક્ત અને ફક્ત સમજૂતી અને ઉદાહરણ પૂરતી અને તમને ખ્યાલ આમાં આવી જ ગયો હશે એવી આશા રાખું છું અને જો ન આવ્યો હોય તો તમે મને જણાવી શકો છો હવે આના પરથી મેં કેટલાક તમને ઉદાહરણ આપ્યા તે પ્રમાણે હું તમને કેટલાક હોમવર્ક કે કહીશ અને તે પ્રશ્નોત્તરી એટલે તે વાક્યમાંથી તમારે એ અંડરલાઈન કરવાનું રહેશે અને એમાં કઈ સંજ્ઞાનો ઉપયોગ થયેલો છે તે આપણે જણાવવાનું રહેશે તો પહેલો છે હવે શ્રાવણ માસ આવશે તો આમાં આપણે એક સંજ્ઞા જણાવવાની છે અને તેનો કઈ એમાંથી કયો શબ્દ એ કયા પ્રકારનો છે એ બંને દર્શાવવાનું રહેશે નંબર 2 દાદાજી વાર્તા કહે છે નંબર 3 જંગલમાં ઘણા ઝાડ છે કેટલાકને ઘી ખાવું ગમતું નથી નંબર 5 દરેકે સમજી વિચારીને જવાબ લખો નંબર 6 કેટલાક ધીમે ધીમે બોલે છે અને છેલ્લું અને સાતમું તેણે મોટું ભંડોળ ભેગું કર્યું તો મિત્રો આમાં તમને ખ્યાલ આવ્યો હશે એના પરથી આ વાક્યમાંથી તમારે સંજ્ઞા અને સંજ્ઞાના પ્રકાર તમારે જણાવવાના રહેશે અને હું આશા રાખું છું કે આ વિડીયો તમને બધાને ગમ્યો હશે અને જો તમને ખબર ના પડી હોય તો તમે